ગુજરાતમાં આમ આદમી પાર્ટીથી હવે સુરતના નગરસેવકોનો મોહભંગ થતા કેસરિયા શરૂ થઈ ગયા છે. પાર્ટીમાં કથિત આંતરિક વિખવાદ અને જે રીતે સમજણનો પણ ક્યાંક મોટો અભાવ કારણભૂત કહેવાય છે, ત્યારે 5 નગરસેવકો ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા છે. ત્યારે સુરત મહાનગરપાલિકામાં ચૂંટાયેલા 27 નગરસેવકોમાંથી 5 નગરસેવકોએ ગાંધીનગર કમલમ પહોંચીને પ્રદીપસિંહ વાઘેલાની હસ્તે કેસ ધારણ કર્યો હતો, જેમાં 4 નગરસેવિકાઓ અને 1 નગરસેવક છે. પાર્ટીમાં ભંગાણ થયું છે. શુક્રવારે ગાંધીનગરમાં કમલમ ખાતે સુરત આમ આદમી પાર્ટીના 5 કોર્પોરેટરોએ સત્તાવાર રીતે કેસરિયો ધારણ કર્યો હતો. ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટની ઉપસ્થિતિમાં 5 કોર્પોરેટરો વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. આપના કોર્પોરેટરો વિપુલ મોવલિયા, ભાવનાબેન સોલંકી, જ્યોતિકાબેન લાઠિયા, મનીષાબેન કુકડિયા અને ઋતા દુધાત્રા ભાજપમાં જોડાયા છે. ગાંધીનગર કમલમ ખાતે શુક્રવારે તમામ આપ નેતાઓને વિધિવત પક્ષમાં સામેલ કરવામાં આવ્યા હતા, ત્યારે આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ યુવા મોરચા પ્રમુખ પણ સામેલ થયા હતા અને તેમણે આપના કોર્પોરેટરને ભાજપનો ખેસ પહેરાવીને પક્ષમાં સ્વાગત કર્યું હતું. ખૂબ ટૂંકા સમયની અંદર ગુજરાતની જનતાને જનના ઉપર ખૂબ વિશ્વાસ મળ્યો છે અને પોતાની સફળતા મળી કે ગુજરાતની જનતા એમના ઉપર આટલો વિશ્વાસ કરી શકે એવા રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશના મંત્રી મહેશભાઈ, યુવા મોરચાના પ્રમુખ પ્રશાંતભાઈ મોરાટ, ડૉક્ટર ઋત્વિજભાઈ, જગનેશભાઈ, કિશોરભાઈ મકવાણા, વિજેન્દ્રભાઈ, ભાઈ જુબિનભાઈ ઉપસ્થિત, આપ સૌ પત્રકાર મિત્રો, આજે આમ આદમી પાર્ટીના સુરત મહાનગરપાલિકાના 5 ચૂંટાયેલા પ્રતિનિધિ ભારતીય જનતા પાર્ટી જોઈન કરી છે. વિપુલભાઈ મોવલિયા, મનીષાબેન કુકડિયા, ભાવનાબેન સોલંકી જે એમની પાર્ટીના દંડક હતા, ઋતાબેન કાકડિયા અને જ્યોતિકાબેન લાઠિયા, આ 5 મિત્રોનું હું ભારતીય જનતા પાર્ટીમાં હૃદયથી સ્વાગત કરું છું. આ વ્યક્તિ અને ખાસ કરીને પોલિટિકલ પાર્ટી, જે પોલિટિકલ પાર્ટીની અંદર કામ કરતા કાર્યકર્તાઓ ઉપર આ પ્રકારનો અત્યાચાર, એ તમામ કાર્યકર્તાઓ માટે આજે ક્યાંક ને ક્યાંક એક એલારામી પરિસ્થિતિ આમ આદમી પાર્ટીની અંદર આજે નજરે આવી રહી છે. આ બેન ઉપર આ પ્રકારનો અત્યાચાર, આ ગુજરાતના એક એક યુવાન ભાઈઓ એક બેનનો અવાજ છે અને અવાજ આવનારા દિવસોમાં ગુજરાતના તમામ ભાઈઓ થઈ જશે. હું અને ભારતીય જનતા પાર્ટી નહીં પરંતુ ગુજરાતનો એક એક નાગરિક થઈ ગયો છે કે આમ આદમી પાર્ટી જે ગુજરાતની શાંતિ સલામતીને ભંગ કરવાનું જે ષડયંત્ર ચલાવી રહી છે તે માટે ક્યાંક ને ક્યાંક અનેક વાર અનેક પ્લેટફોર્મ પરથી આ વાત લોકો સમક્ષ મૂકવામાં આવી છે. બહેને જે વાત કરી એ વાત જ્યારે એ ઓફિશિયલી અમને કોઈ બી ફરિયાદ રૂપી સરકારમાં પોલીસને જ્યારે મળશે ત્યારે એની ઉપર તરત જ પગલાં લેવામાં આવશે. તપાસ કરીને બહેનની વાત સાચી હશે અને તપાસ કરીને આ વિષય ઉપર ગંભીરતાપૂર્વક પગલાં લેવામાં આવશે. સુરતમાં એકાએક 5 કોર્પોરેટરના રાજીનામાથી આમ આદમી પાર્ટીમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સુરતમાં આમ આદમી પાર્ટીનો વિપક્ષ પદ પર જોખમમાં મુકાઈ ગયું છે, ત્યારે હવે આમ આદમી પાર્ટી સુરતમાં પોતાનું વર્ચસ્વ કેવી રીતે ટકાવી શકશે તે જોવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે ગત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 27 કોર્પોરેટરની જીત સાથે સફળતા મેળવી હતી. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ, ગાંધીનગર. સુરત આમ આદમી પાર્ટીમાં ભંગાણ કરવામાં આખરે ભારતીય જનતા પાર્ટીને સફળતા